હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ઇઝી અને ઝટપટ બની જાય તેવી વાનગી રવાના ઉત્તપમ. અને આ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો કે જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો બનાવીએ રવાના ઉત્તપમ. તો તેના માટે મેં અહીં 1.5 કપ જેટલો રવો લીધો છે અને ત્યારબાદ તેમાં આપણે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે 1/2 કપ જેટલું દહીં એડ કરીને દહીં અને રવાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે દહીં અને રવો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી આદું અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે તેમાં આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે રવાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને રવાનું એક સારું એવું બેટર તૈયાર કરી લઈશું. તો અહીં મેં રવામાં 1 કપ જેટલું પાણી હમણાં એડ કર્યું છે. તો આ રીતે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે રવાને 30 મિનિટ માટે સાઇડ પર મૂકી દઈશું કે જેથી રવો જે છે તે એકદમ સારી રીતે પાણી શોષી લેશે અને ફૂલાઈ જશે. તો હવે તેમાં એડ કરવાના વેજીટેબલ્સ જોઈ લઈએ. તો તેમાં મેં 1 મીડિયમ ડુંગળી, 1 મીડિયમ કેપ્સિકમ, 1 મીડિયમ સાઇઝનું ટમેટું, થોડી એવી કોબીજ અને થોડા એવા લીલા ધાણા લીધા છે. તો હવે આપણે 1 બાઉલમાં આ રીતે ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું, ઝીણા સમારેલા કેપ્સિકમ નાખી દઈશું અને ઝીણા એવા સમારેલા ટમેટા એડ કરી દઈશું. તો અહીં ટમેટાનો જે વચ્ચે બિયાવાળો પાણીનો ભાગ હોય તે મેં કાઢી નાખ્યો છે. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોબીજ અને થોડા ધાણા નાખી દઈશું. ત્યારબાદ હવે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરી દઈશું. અહીં તમે જો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આદુ મરચીની પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આ બધા મસાલાઓને આપણે વેજીટેબલ્સમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે વેજીટેબલ્સ તૈયાર કર્યા બાદ હવે આપણે રવાનું બેટર જોઈ લઈએ. તો 30 મિનિટ બાદ તમે જોઈ રહ્યા છે કે રવામાં જે પાણી છે તે હતું તે થોડું શોષાઈ ગયું છે. એટલે હવે તેમાં આપણે ફરીથી 5 થી 6 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને રવાનું બેટર થોડું પતલું કરી લઈશું. તો અહીં રવાનું બેટર જે છે તે આ રીતનું જ આપણે રાખવાનું છે, એકદમ ઘાટું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં. તો અહીં હવે ઉત્તપમ બનાવવા માટે આપણું રવાનું બેટર જે છે તે તૈયાર છે. તો અહીં ઉત્તપમ બનાવવા માટે મેં અહીં ઢોસાની તવી લીધી છે. તમે રોટલીની તવી પર પણ તેને બનાવી શકો છો. તો અહીં તેમાં આપણે થોડું તેલ એડ કરીને 2 ચમચા જેવું રવાના ઉત્તપમનું બેટર એડ કરીને તેને આ રીતે ફેલાવી દઈશું. અને અહીં આ રીતે બેટર પાથરતી વખતે ગેસની ફ્લેમ જે છે તે થોડી મીડિયમ જ રાખવી અને ત્યારબાદ તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યારબાદ તેની ઉપર આપણે જે વેજીટેબલ્સ મસાલા સાથે વેજીટેબલ્સ તૈયાર કરીને રાખ્યા છે તે આ રીતે વેજીટેબલ્સ નાખી દઈશું અને ત્યારબાદ તેને આપણે આ રીતે એક તવેથા વડે થોડું ઉપરથી પ્રેસ કરી દઈશું એટલે કે વેજીટેબલ્સ બેટર સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીં તમે વેજીટેબલ્સને ડાયરેક્ટ બેટરમાં પણ મિક્સ કરી શકો છો. તો આ રીતે થોડું તેલ આજુબાજુ નાખીને હવે આપણે તેને ચડવા દઈશું. તો આ રીતે તેને આપણે હવે મીડિયમ ફ્લેમની ગેસ પર તેને નીચેની બાજુ 2 મિનિટ માટે ચડવા દઈશું અને નીચેની બાજુ આ રીતે ચડી જાય એટલે તેને આપણે પલટાવીને વેજીટેબલ્સવાળી જે બાજુ છે તે બાજુ પણ તેને આ રીતે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. તો અહીં હવે ગેસની ફ્લેમ જે છે તે તમે થોડી હાઈ કરી શકો છો. તો આ રીતે રવાનો ઉત્તપમ બંને બાજુથી સારી રીતે ચડી જાય એટલે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીં તૈયાર છે આપણા ટેસ્ટી એવા રવાના ઉત્તપમ. અને આ ઉત્તપમ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.